સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા પાછળ લાખો રૂપિયા ખર્ચ કરી રહી છે. એવામાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલ મોહનનગરમાં લોકો ગંદા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. સુરત મહાનગરપાલિકાને વારંવાર ફરિયાદ કરવા છતાં સુરત મહાનગરપાલિકાના પદભ્રષ્ટ અધિકારીઓ આ ખડા કાન કરી રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ સ્વચ્છતા પાછળ કર્યો છે. તેમ છતાં સ્વચ્છતાને નામે સુરત મહાનગરપાલિકાએ ઠેર ઠેર કચરા પેટીઓ તો મૂકી, પરંતુ સ્થાનિક લોકોને પરેશાની ભૂલી ગયા છે. લોકો કચરાથી નહીં પરંતુ ગંદકીથી પરેશાન થઈ રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ ગંદકી લોકો દ્વારા થઈ નથી, પરંતુ સુરત મહાનગરપાલિકાના નિષ્ઠુર અધિકારીઓને પાપે થઈ રહી છે. મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા હાલ સુરત સ્માર્ટ સિટી અંતર્ગત કામ કરી રહી છે, પરંતુ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા ઉજાગર કરતા દ્રશ્યો છે. સુરતની વરાછા ખાતે આવેલ મોહનનગર સોસાયટીના જ્યાં રોડ તો છે, પરંતુ ગટેરિયા પાણીની નીચે ઉબડખાબડ રોડ વચ્ચે વાહન ચલાવતા વાહન ચાલકો ગટેરિયા પાણીનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીને વારંવાર ફરિયાદ કરવા છતાં કામને નામે માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગંદુ ગટરનું પાણી અવિરત રોડ પર નદીની જેમ વહી રહ્યું છે, જેને કારણે ડેન્ગ્યુ જેવી બીમારીનો ભોગ બની રહ્યા છે. મહત્વનું છે કે ગુજરાતના આરોગ્ય મંત્રી આ જ વિસ્તારના છે, તો શું તેમને કાને આ વાત નહીં પહોંચી હોય? મોહનબાગ શોપિંગ કોમ્પ્લેક્સ બરોડા પિસ્ટેજ વરાછા રોડથી હું વાત કરી રહેલો છું, કે જ્યાં હજારો રત્ન કલાકારો દરરોજ આ રસ્તા પર તમે જોયું એ રસ્તા પર ચાલતા રહેલા છે. અવર જવર દરરોજની ઘણી બધી થઈ રહેલી છે, તેમ છતાં છેલ્લી 2 તારીખે કમ્પ્લેન કરેલી અને દરરોજ કોઈ એક SMC ના અધિકારી આવીને સહીઓ મારીને ગટર સરખી થઈ ગઈ એમ કહીને જતા રહે છે. સાંજ પડે ત્યાં ફરીથી ગટરમાંથી પાણી બહાર નીકળવા મળે છે. અને અમે આગળ વાત કરીએ તો એમ કહે છે કે ભાઈ અમે આગળ કમ્પ્લેન કરેલી છે, પણ એનું આજ સુધી સોલ્યુશન આવેલું નથી. અને આ પ્રોબ્લેમ છેલ્લા અમુક વર્ષોથી સતત ને સતત રહેલો છે, પરંતુ ત્યારે સોલ્યુશન આવી જતું હતું અને હમણાં તો આવતું જ નથી. એમ રોડ પણ છેલ્લે રસ્તો ક્યારે બનેલો એ 10 વર્ષમાં અમને ક્યાંય દેખાડવું નથી. રસ્તો બનાવવા આવે છે, થીંગડા મારે છે, પણ થીંગડા મારીને 2 દિવસમાં એ રસ્તો તરત ધોતો ને એવો ને એવો થઈ જાય છે. તો આ પાછળનું સોલ્યુશન અમારે ક્યાં લેવા જવું? અને આનું જો સોલ્યુશન ન થઈ શકે તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ. મારું નામ જીગર ચુડાસમા છે, હું મોહનનગર બાગ શોપિંગ સેન્ટરમાં બરોડા પિસ્તોથી વાત કરું છું. છેલ્લા ઘણા સમયથી અહીંયા ગટરની સમસ્યા છે, તો કોઈ નિરાકરણ આવતું નથી. SMC વાળા ધક્કા ખાય છે, અમે ઘણીવાર બોલાવ્યા છે એ લોકોને, તો બી કોઈ સાહેબ આવી 1-2 વાર હેરિયા મારી અને વયા જાય છે. ઘણા સમયથી અહીંયા રોગચાળો ફાટી નીકળો છે, મચ્છરજન્ય દાગ છે, અમુક લોકોને તાવ બીમારીથી એટલા પીડાય છે કે પોતાના ખર્ચે નીકળી જાય છે, તો બી કોઈ હિસાબ આવતો નથી. કોઈ આરોગ્ય મંત્રી, કોઈ અધિકારી, કોઈ ધારાસભ્ય, કોઈ કોર્પોરેટર, કોઈ અહીંયા ધ્યાન દેતું નથી. તો આરોગ્ય મંત્રીના વિસ્તારમાં આવી રીતના પ્રોબ્લેમ હોય તો બીજા દેશમાં કે બીજા રાજ્યમાં કે બીજા સિટીમાં શું થતું અમે જાણી શકીએ છીએ. અહીંયા SMC કર્મચારી બી બધા આવે છે, કોઈ હળિયા મારી નીકળી જાય, કોઈ ધ્યાન દેતું નથી. જો આ ધ્યાન નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ, SMC દ્વારા કે કમિશનરને કે મેયરને અમે આ જાણ કરીએ છીએ મીડિયા દ્વારા. આરોગ્યની નામે આ લોકો હાલ તો રામ ભરોસે છે, ને હવે આ વિસ્તારના ધારાસભ્ય, કોર્પોરેટર કે આરોગ્ય મંત્રી કોણ આ લોકોની વહારે આવે અને સુરત મહાનગરપાલિકાની નિષ્ઠુર તંત્રને કોણ જગાડે તે જોવું રહ્યું. કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.